अपडेट ટૂંક સમયની અંદર જે કેસ ચાલી રહ્યો છે સાઈરામનો તેમાં સજા ફટકારવામાં આવશે, સજાનું એલાન કરી દેવામાં આવશે, દોષિત જાહેર કરવામાં આવ્યો છે। થોડી જ વારમાં આશારામની સામે આ જે કેસ છે તેને લઈને પ્રેસ કોન્ફરન્સ પણ જે છે તે કરવામાં આવી રહી છે। હાલમાં આશારામ પાસે પણ જઈશું અને જે પ્રેસ કોન્ફરન્સ છે તેમના વકીલો તરફથી અથવા તો સરકારી વકીલ તરફથી શું કહેવામાં આવી રહ્યું છે તેને લઈને પણ જાણકારી મેળવીશું। આ કેસને જોધપુર કેસની સાથે સજા ગણવામાં આવે તેવી વાત પણ કરવામાં આવી છે। પ્રોસિક્યુશન તરફે દલીલો કરવામાં આવી કે નાંદાર સુપ્રીમ કોર્ટના સિદ્ધાંતો અનુસાર એગ્રેવેટેડ સર્કમસ્ટેન્સીસ એટલે જે ગંભીર બનાવ બન્યો છે એની ગંભીરતાને ધ્યાને લઈને અને સજા કરવી જોઈએ અને આમાં મિટિગેટિંગ સર્કમસ્ટન્સીસ ઓછા છે એટલે મિટિગેટિંગ સર્કમસ્ટન્સીસ એટલે આરોપીને મદદ કરતા સંજોગો ઓછા છે। આરોપીની મદદ કરતો એક જ સંજોગ છે એમની ઉંમર। પરંતુ અમારી આર્ગ્યુમેન્ટ એવી હતી કે 19-20 વર્ષની નાજુક વયે છોકરી ઉપર જે રીતના બળાત્કાર કરવામાં આવ્યો છે અને જે રીતે ભારતીય સંસ્કૃતિને લાંછનરૂપ લાગે એ રીતે સમગ્ર સ્ત્રી જગતને શરમાવે એવું કૃત્ય આ સો કોલ્ડ સેલ્ફ ગોડમેને કર્યું છે તેને ગંભીરતા સાથે કોર્ટે લેવું જોઈએ અને સજા માટે કોઈ પણ પ્રકારની દયા દાખવવી ના જોઈએ। સજા વધારેમાં વધારે હાર્શ હોવી જોઈએ અને જે રીતે 376(2)C માં અને 377માં જે પ્રાવધાન છે એ પ્રાવધાન પ્રમાણે એમને લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ થવી જોઈએ એવો અમારો અનુરોધ હતો। બંને પ્રોવિઝનમાં બંને પ્રાવધાનમાં લાઈફ ઓર 10 યર્સનું પ્રાવધાન છે, પરંતુ અમે એક બીજો મુદ્દો પણ ઉઠાવેલો છે કે જોધપુરના ઇન્સિડન્ટમાં એમને સજા થયેલી છે એટલે આ હેબિચ્યુઅલ ઓફેન્ડર છે। સાથે સાથે આ જ કેસમાં બીજી બે મહિલાઓ સાથે પણ એમણે દુષ્કૃત્ય કરેલું છે અને દુષ્કર્મ કરવાનો પ્રયત્ન પણ કરેલો છે, તેથી આમને હેબિચ્યુઅલ ઓફેન્ડરની વ્યાખ્યામાં લાવીને એમને સખતમાં સખત સજા થવી જોઈએ એવું અમારો અનુરોધ હતો। નામદાર કોર્ટે અમને સાંભળ્યા છે અને 3:30 એટલે 3:30 વાગે આજે એ ફાઇનલ જજમેન્ટ આપશે। હિન્દીમાં આજ આશારામ કે કેસ મેં સજા કે બારે મેં કોર્ટ ને હમકો સુના, કોર્ટ સે હમને યે ગુજારિશ કી હૈ કે યે જો પૂરા ઘટનાક્રમ બના હૈ વો એક લડકી કે સાથ બના હુઆ હૈ ઓર लड़की को जिस तरह से उन्होंने कैप्टिव रखा और कैप्टिव रखने के बाद उनके साथ में जो दुष्कर्म किया गया और उसके बाद भी उसको बाहर जाने की अनुमति नहीं दी, इसे गंभीरता से लेके उनको सख्त में सख्त सज़ा मिलनी चाहिए और 376 के तहत इनको लाइफ इम्प्रिजनमेंट और हैवी फाइन देना चाहिए और हैवी फाइन में से कुछ रकम कॉम्पेंसेशन की बतौर उस विक्टिम को देनी चाहिए, ऐसी हमारी गुजारिश थी।